संसाधनना सर्वार्थ संसाधनको उपयोग संसाधनना प्रकार तथा संसाधनको आयोजना र समस्याको अभ्यास प्रचारको आदि मनोरञ्जन जननिर्माण વનસ્પતિના વિકાસમાં એક
મહત્વની ભૂમિકા ભજવતા આપણે જોવા મળે છે, જેના કારણે આપણે જમીનની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓને આપણે શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભમાં જે તે આબોહવા અસર કરે એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે આબોહવા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે કેવી હોય છે, ભલે જુદા જુદા પ્રદેશ રહ્યા કે જુદી જુદી આબોહવા, પણ લાંબા ગાળે જમીન પ્રમાણમાં બધું કેવી હોય છે, એક સરખી હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવામાંથી જે બનનારી જમીન છે એ કેવી હોય છે, અલગ અલગ હોય છે. જમીન પ્રકાર, તેના રંગ, જમીનના પ્રકારોમાં જમીનની દ્રષ્ટિએ જોવા જઈએ તો જમીનના પ્રકારો જે અલગ અલગ પ્રકારના હોય છે, તો જમીનના પ્રકારમાં તેના રંગ, તેની આબોહવા, એના માતૃ ખડક, એના કણ રચનાની મૃદુતા જેવી બાબતો ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે, પાડવામાં આવે છે. કોઈ કહે કે જમીનના પ્રકાર કયા, જમીનના આધારે જમીનની કઈ ખાસ વિશેષતાના આધારે પાડવામાં આવે છે, તો જમીનના પ્રકાર, તેની રંગ, તેની આબોહવા, એના માતૃ ખડક અથવા તેના કણ રચના અથવા તેના મૃદુતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. તો નેક્સ્ટ ટોપિક છે આપણે જમીનના પ્રકાર. તો જમીનના પ્રકારમાં સૌથી ફર્સ્ટ ટોપિક છે કાંપની જમીન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું એલુવિયલ સોઇલ. તો કાંપની જમીન આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% એટલે કે 43% ભાગ ક્ષેત્રફળમાં ફેલાય. કોઈ પૂછે કે કાંપની જમીન યાની એલુવિયલ સોઇલ ભારતના કુલ ક્ષેત્રફળમાં કેટલા ભાગમાં વહેંચાયેલી છે, તો કેટલા ભાગમાં વહેંચાયેલી છે, 43% યાની 43%. હવે કોઈ પૂછે કે આ જમીન આપણને કઈ બાજુ જોવા મળે છે, તો પૂર્વના બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરવા જોઈએ. પૂર્વ દિશાથી બ્રહ્મપુત્ર જે નદી છે એની ખીણથી શરૂ કરીએ તો પશ્ચિમમાં સતલુજ નદી, કઈ નદી છે, સતલુજ નદીના સુધીનું ઉત્તર ભારત ઉમેરાય. બીજું છે દક્ષિણ ભારતમાં જોવા જઈએ તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ખીણ પ્રદેશમાં અને એ પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશ હોય એટલે ત્રણ નદીનો સંગમ જે થતો હોય, મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીનો આવેલી આપણને જોવા મળે છે. આ ખાસ બાબત માટે કરવાનું છે કે પૂર્વમાં બ્રહ્મપુત્રથી ખીણથી શરૂ કરીને પશ્ચિમના સતલુજ નદી સુધી, ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ખીણ પ્રદેશ હોય એ મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા અને મુખ ત્રિકોણ એટલે કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન એટલે કાંપની જમીન આપણને જોવા મળે છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત, કાંપની જમીનનું નિર્માણ કેવી રીતે થાય, નદીઓ દ્વારા નિક્ષેપિત પાણી જે પ્રવાહ છે એ વારંવાર સંપર્ક આવવાથી જમીન કેવી બને, ચીકણી બને છે, તો નિક્ષેપિત કાંપને આવે છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. નિક્ષેપિત કાંપને આભારી એટલે કે નજીકના સંપર્કમાં આવીને જે નદીઓ દ્વારા જે માટી દ્વારા જે કાંપ તૈયાર થાય છે તે તો નિક્ષેપિત કાંપને આભારી છે. આ જમીનમાં પોટાશ પેરાકે તત્વ જમીનમાં છુપાયેલા છે, તો આ જમીનમાં પોટાશ, ફોસ્ફરસ, એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે પ્રમાણે જોવા મળે છે. કોઈ પૂછે કે કાંપની જમીનમાં કયા કયા પ્રકારના તત્વોનો સમાવેશ થાય છે, તો જમીનમાં પોટાશ, ફોસ્ફરસ, એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં, નાઇટ્રોજન તથા હ્યુમસની માત્રા કેવી જોવા મળે છે, જમીનના પ્રમાણમાં ઓછી જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે, આપણી જમીનમાં કઠોળ જેવા પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ શું કરી શકાય છે, વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, સોર, કપાસ, મકાઈ, તેલબિયા વગેરે જેવા પાકો લેવાય છે. આ પણ ખાસ પૈસા આપની જમીનમાં કયા પ્રકારના પાક લેવાય છે, ઘઉં, ચોખા, શેરડી, સોર, કપાસ, મકાઈ, તેલબિયા વગેરે પાકો, અને કાંપની જમીનમાં કયા કયા તત્વો જોવા મળે છે, ખાસ એટલા જમીનમાં પોટાશ, ફોસ્ફરસ, એસિડ અને ચૂનાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. સૌથી ઓછું પ્રમાણ કયું, નાઇટ્રોજન અને હ્યુમસ. હવે નેક્સ્ટ ટોપિક છે સેકન્ડ ટોપિક, રાતી અથવા તો લાલ જમીન, જેને કહીએ છીએ આપણે રેડ સોઇલ.
तो राज्य अथवा लाल जमीन भारत का कुल क्षेत्र बनना 19% क्षेत्र में रहता है। मेरी काम की जमीन कितना क्षेत्र में रहता है ये थी 43% क्षेत्र में, जब आगे का बर्मा 19% क्षेत्र में फैला है। दक्षिण द्वीप कल्पना तमिलनाडु की मांडी ने शुरुआत कर लिया तो उत्तर ना बुंदेलखंड सुने અને પૂર્વમાં જે પૂર્વના રાજ્યમાં હેલ્પ શરૂ કરે એકમથી પશ્ચિમની કચ્છ સુધી આ જમીન આપણે કેવી છે વિસ્તરેલી જોવા મળે છે। રાજસ્થાનની અંદર ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે। કઈ જમીન? રાતી અથવા તો લાલ જમીન। આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ કયું તત્વ છુપાયું છે? ફેરિક ઓક્સાઇડ। જ્યારે પેલા માટે હતું કાંતની જમીનમાં પોટાશ, ફોસ્ફરસ રહે છે અને ચૂનાનું પ્રમાણ સૌથી ઓછા પ્રમાણ નાઇટ્રોજન અને હ્યુમસ, તો આ જમીનમાં ફોરિક એક્સાઇડની હાજરીના કારણે એનો રંગ કયા પ્રકારનો છે? લાલ હોય છે। તેને નીચે જતા ધીરે ધીરે જમીન પીળા રંગમાં ફેરવાઈ જાય છે। આ જમીન અંદર ચૂનો, કાંકરા અને કાર્બોનિક મળી આવતા જોવા મળતા નથી। આ જમીન અંદર આપણે ચૂનો જોવા નથી મળતો, જ્યારે પેલી જમીન અંદર કાપની જમીનમાં આપણે ચૂનો જોવા મળતો, તો આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બન મળી આવતા નથી। મોટા ભાગે જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે। આ જમીન અંદર કયા કયા તત્વોની ઉણપ જોવા મળે છે? તો મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ। આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે જેવા પાક લેવા મળે છે। કોઈ પૂછે કે રાતી અથવા લાલ જમીનની અંદર કયા કયા પાક લઈ શકાય છે? તો જેની અંદર બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાકા જેવા પાક લેવામાં આવે છે। તો મિત્રો, આપણે રાતી અથવા લાલ જમીનનો અભ્યાસ કર્યો, એના પહેલા કાળી જમીન, હવે નેક્સ્ટ ટોપિક છે કાળી જમીન, જેનું નામ છે ઇંગ્લિશમાં ફ્લેક્સ સોઇલ। કાળી અથવા રેગુર જમીન, કાળી જમીનનું બીજું નામ શું છે? રેગુર, જેમ શીખવાનું હતું એમાં પૂછાતી હોય છે। તો કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાય છે। કાળી જમીન 43%, રાતી અથવા તો લાલ જમીન 19%, જ્યારે આ જે કાળી જમીન છે બ્લેક સોઇલ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાવી છે? 15% ક્ષેત્રમાં ફેલાય છે। આ જમીનનો ઉદ્ભવ દખણ એટલે દક્ષિણ ના લાવાના પ્રભાવમાં, લાવા જ્વાળામુખી જે ફાટ પડે છે આ પ્રદેશમાં જોવા મળે છે, જે એકલી જમીનના નીચે પેટા પાસે રહેલો છે, લાવા રહેલો છે। સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમના મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલો ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે। કોઈ પૂછે કે કાળી જમીન આપણે કઈ તરફ જોવા મળે છે? તો આ જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ તથા કર્ણાટક જેવા ભાગોમાં આપણને આ જમીન જોવા મળે છે। આપણા ગુજરાત રાજ્યની અંદર જમીન આપણને સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં આ પ્રકારની જમીન એટલે કે કાળી જમીન આપણને, કે બ્લેક સોઇલ નામની જમીન આપણને જોવા મળે છે। આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડક, કયા ખડકો? તો લાવાયિક જે અગ્નિય દ્વારા જ્વાળાયુક્ત ખડક છે, તો લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા કેવી છે? મુખ્ય છે। જોવા જઈએ તો ખણિયાની કિલ્લો, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ પ્રમાણ પણ આ જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે। કોઈ પૂછે કે કાર્બોનેટ, સોરી, કાળી જમીનમાં કયા પ્રકારના પદાર્થો જોવા મળે છે? તો લો, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે। આની પહેલાં જે આપણે જોઈ કાંકી જમીન, તો કાંકી જમીન કયા પ્રકારના પદાર્થો આપણે જોવા મળતા? પોટાશ, ફોસ્ફરસ, એસિડ અને ચૂનાનું પ્રમાણ હતું। જ્યારે રાતી જમીનની અંદર કયા પ્રકારના તત્વો આપણે જોવા મળતા હતા? રાતી અથવા લાલ જમીનની અંદર આપણને નાઇટ્રોજન અને ફોસ્ફેટ અને મેગ્નેશિયમ જેવા વસ્તુની ઉણપ જોવા મળતી હતી, જ્યારે કાળી જમીનની અંદર આપણે જે પ્રમાણે જોયું કે જેની અંદર કેલ્શિયમ, લો, ચૂનો, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ જેવા કાર્બોનેટનું પ્રમાણ આપણે વધુ પ્રમાણમાં જોવા મળે છે। તેની ફળદ્રુપતા એટલે કાળી જમીન બ્લેક સોઇલની ફળદ્રુપતા સૌથી વધારે જમીન ગણવામાં આવે છે।
આ જમીનમાં બે દિવસ રહેવાની શક્તિ સૌથી વધારે હોય છે. જ્યારે બેજ સુકાય, જ્યારે આ જમીન અંદર બેજ સુકાય ત્યારે એમાં ફાંટો એટલે કે તિરાડો ફાટી જાય છે એ જમીનમાં જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કપાસ થઈ જાય. કયા પ્રકારના પાકો આપણી જમીનમાં લે છે તો આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસો, મગફળી, તમાકુ અને અડદ જેવા Thank you.
Wartawan sebenarnya ada di mana-mana. Wartawan sebenarnya akan berada
जमीन धोवा है, जमीन का कणों को गतिशील हवा के पानी द्वारा जमीन धोवाने ले जमीन ना जो कणों छे कणों गतिशील हवा के पानी द्वारा एक स्थल से बीजा स्थल पर तो कोई पूछे कि जमीन धोवा कौन है दिया जमीन धोवा ना जमीन ना जो कणों छे एक कणों गतिशील हवा अथवा तो पानी द्वारा एक स्थल से बीजा स्थल पर तो અંદર રીતે કહેવા જઈએ બીજી રીતે કહેવા જઈએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી ઉપલા જે જમીનના જે કણ છે એ જમીન કણોનું કુદરતી બળ દ્વારા જેના દ્વારા કુદરતી બળ દ્વારા અન્યત્ર એટલે બીજા સ્થળ ઉપર શું થવું સ્થળાંતર તેની ઉપર બળવડતા વર્ષો લાગે છે જમીન દ્વાર દ્વારા જમીનના ઉપરનું બળ બનતા કેટલા વર્ષો લાગે છે કેટલાય વર્ષ લાગે તેના જમીનના કણો ભારે વરસાદ કે તોફાન પવનોથી થોડા દિવસમાં ખેંચાઈ જાય તો તે ખેત ઉત્પાદન શું કહેવાય છે ગતિ જે જમીન ઉપરનું જે દ્વાણ બળ છે અથવા જમીન ઉપર એક તરફથી બીજી તરફ હવા અથવા તો પાણી દ્વારા જે ઘસરાઈને આવતા સ્થળાંતર થતા જે જમીન દોવાણ થાય છે એ પરમણતા જમીનની ઉપર એ વર્ષો લાગે છે જેના કારણે જમીનની ફળદ્રુપતા શું થતી હોય છે ઘટી જતી હોય છે જેના કારણે ખેત ઉત્પાદન શું થતું હોય છે ઓછું થતું હોય એટલે આમાં લખ્યું છે કે દોવાણ એટલે જમીનના કણનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળથી બીજા સ્થળ પર સ્થળાંતર અથવા બીજી રીતે કહેવા જઈએ તો ઉપલા જમીન કણનું ઝડપથી કુદરતી બળ દ્વારા અન્યત્ર સ્થળ ઉપર શું થવું સ્થળાંતર થયું તેના દ્વારા ઉત્પન્ન પણ બનતા જે વર્ષો લાગેલા છે એ જમીનના કણો ભારે વરસાદ અથવા તોફાનથી પવનથી થોડા વરસાદ દિવસમાં શું થઈ જાય છે ખેંચાઈ જાય જેના કારણે ખેત ઉત્પાદનમાં શું થાય છે ઘટાડો આ પાકની જાળવણી કરવા માટે અથવા તો ખેતી માટે તે કેવું છે અત્યંત જરૂરી છે આથી જમીનનું ધોવાણ આપણે શું કરવું જોઈએ અટકાવવું જોઈએ જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો છે તો જમીન ઉપર ચરણ પ્રવૃત્તિનું નિયમન જે આપણે ઘણા બધા ખેડૂતો અથવા જે ખેતી કામ કરતા હોય છે જે પોતાના ઢોર રાખવાને ગમે તે જમીને અથવા કોઈના ખેતરમાં શું કરતા હોય છે છૂટા મૂકી દેતા હોય તો એ ચરણ પ્રવૃત્તિઓને શું કરવી જોઈએ અટકાવવી અથવા તો નિયંત્રણમાં લેવી બીજો ટોપિક છે ઢોળાવાળ જે જમીન છે એ જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયા તરાવી પાવે ઢોળાવાળી જમીન એની થોડા નીચાણ ઉપરવાળા અથવા ઉપરવાળા બાકી લઈને નીચાણવાળી વિસ્તારવાળા જમીનમાં સમોચ્ચ રેખીય એક સમાન પગથિયા યાની કે જમાન સ્ટેપ આપીને જમીન શું આપીને સ્ટેપ આપીને સમોચ્ચ રેખીય પગથિયાને તરાવી એમાં શું કરવું જોઈએ વાવેતર જેના કારણે જે જેના જમીન ઉપરના જે પડ કણ છે એ ધોવાય પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર નકામી જે પડેલી જે જમીન છે જે બિનઉપજાઉ જમીન છે પરંતુ નકામી પડતર જમીન છે ત્યાં પડતર જમીન જે છે તેમાં શું કરવું જોઈએ વૃક્ષોનું શું કરવું જોઈએ વાવેતર જેના કારણે જમીનનું ધોવાણ શું થઈ જશે અટક છે કેમ કારણ કે જે તેના મૂળ છે તે મૂળ જમીનને જકડી રાખવા શું કરશે કામ કરશે પાણીના વહેરા પડેલા હોય કે આગળ જ્યાં પાણીનું ધોવાણ થતું હોય વારંવાર અથવા પાણીની સાથે જમીને પણ ધોવાણ કરતી હોય ઘણીવાર કીધો છે પર્વત પ્રદેશ પર કોઈ ઊંચાવાળા વિસ્તારમાં વારંવાર પાણીના પ્રવાહના કારણે એ આખું
ઉપર વાળો પંજર ઘોડા સુધી કે નીચે નસરી આવે તો પાણીના વેડા પડેલા હોય કે આપણે શું કરવા જોઈએ આડમાં ઉડા કરવા જેથી કરીને જમીન ઘોડા સુધી જગ્યા અટકી જાય પાણીનો વેગ ધીમો પાડવા માટે પાણીનો વેગ શું કરવા માટે ધીમો પાડવા માટે ખેતરને ઊંડી ખેડવી પાણી દ્વારા અટકાવવા જોઈએ ખેતરને શું કરવા જોઈએ ઊંડા ખેડવા જોઈએ તો જમીન ધોવાના અટકાવવાના ઉપાયો છે આપણે પાંચ વાપરી છે એક જમીન ઉપર ચમાન ચરાણ કરવું નિયંત્રણમાં લેવી ડોડાવાળા જમીનમાં સમક્ષ રીતે પગથિયા દ્વારા આવેદન કરવું પડદળ જમીનમાં વૃક્ષનું આવેદન કરવું પાણીના વેડા પડેલા હોય ત્યાં આડબન બનાવવા અને પાણીનો વેગ ધીમો પડવા ડાવાળા ખેતરમાં ઊંચી ખેડ કરવી ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ભૂમિ સંરક્ષણ આ પાઠનો છેલ્લો અને લાસ્ટ ટોપિક ભૂમિ સંરક્ષણ તો આપણે જમીનનું સંરક્ષણ કેવી રીતે કરીશું તે મિત્ર આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તાને જાળવવી ભૂમિનું સંરક્ષણ આપણે કેવી રીતે કરી શકીશું તો ભૂમિનું સંરક્ષણ કરવા માટે આપણે જમીનના ધોવાણ શું કરવાનું છે રોકવાનું છે અને જમીનની ગુણવત્તાને શું કરવાની છે જાળવવાની છે તેથી જમીનનું સંરક્ષણ સુધીનો સંબંધ જમીનનું સંરક્ષણ સુધી એટલે જમીનની સુરક્ષા સુધીનો સંબંધ સીધો માટી કણોને પોતાની મૂળ જગ્યાએ શું કરવાનું છે જાળવી રાખવાનું જેના કારણે જમીનની ફળદ્રુપતા શું થશે જળવાઈ રહેશે અને જમીનનું ધોવાણ પણ નહીં થાય અને આપણે પણ આપણી જમીન શું કરી શકીશું સંરક્ષણ કરી શકીશું દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો કર્યો છે દુનિયાના જે અલગ અલગ જે જગ્યાઓ છે તે સ્થાન ઉપર જઈને અથવા તેની સમસ્યાને અનુરૂપ ઉપાયો આપણે અલગ અલગ આયોજન કરીને અથવા તેના ઉપરનું પ્રયોજન કરીને જમીનને સુરક્ષા અથવા સંરક્ષણ કેવી રીતે કરી શકે તેનું આયોજન કરવાનું જો ભૂમિનું સંરક્ષણ થાય અથવા તો સંરક્ષણ ન થાય તો તેનાથી પૂર્વની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ પણ થાય છે જો ભૂમિનું સંરક્ષણ આપણે ન કરી શકીએ તો તેનાથી જે પૂર્વની જે શક્યતાઓ છે એ અથવા તો જાન અને માલ આપણે પોતાનો જીવ અને સાથે સાથે આપણી માલની પર તેનું નુકસાનની સલામતીના જોખમ પણ ઉભા રહે છે જો ભૂમિનું સંરક્ષણ આવશ્યક છે, પડદી ભેગી કરીશ, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી રાખવાની છે, જમીનની સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોનો અથવા પોતાના મૂળ જગ્યાએ અને જાળવી રાખવાનો છે. દુનિયાની વિવિધ જગ્યાએ અથવા તો તે સ્થાને તે સમસ્યાનો અનુરૂપ રહી જો આપણે યોજવાના જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો ત્યારે પૂરની સ્થિતિમાં જ્યારે વધુ વરસાદ આવવાથી જ્યારે આ જાવ છે રાસ્તે ત્યાર પછી છે ક્ષિતિજ સમાંતર છે ક્ષિતિજ એટલે એકદમ સમાંતર
અને સીડીદાર ખેતરો જે પદ્ધતિઓ શું કરવાની છે આપણે અપનાવવાની છે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન છે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન છે એને પુનઃસેન્દ્રીય પદાર્થમાં શું કરવું જોઈએ એમાં ઉમેરવું જોઈએ આપણે જોયું કે જમીનની અંદર પાણી અથવા પવન દ્વારા જે જમીનમાં આવેલા જે કણ છે તે જ્યારે બીજી સ્તરે તરફ ખસેડા કરે છે જેને આપણે જમીન દ્વાર તરીકે ઓળખીએ છીએ સામાજિક આપણા